પહેલી કાર ખરીદવાની ખુશી શું હોય તે આપણે સૌ જાણીએ છીએ નાનપણમાં આવેલી સાયકલ હોય કે યુવાનીમાં ખરીદેલી સ્કૂટી હોય કે પછી પહેલી મારુતિ હોય સૌ તેને સાચવીને રાખવા માંગે છે એક રીતે જોઈએ તો કાર સાથે આપણી લાગણી જોડાયેલી હોય છે આપણે ઘણી વખત અજાણતામાં એવી કેટલીક ભૂલો કરીએ છીએ જેના કારણે કારને નુકસાન થાય છે તો ચાલો આજે આ વિશે વાત કરીએ કે તમે પણ આ ભૂલો ભૂલથી પણ ન કરો નહીતર નુકસાન વધુ થશે

પરંતુ જૂના વાહનોમાં તે નિયમિતપણે ચેન્જ કરવું જરૂરી છે કાર ફ્લુડ્સની કાળજી ન લેવી જ્યારે પણ કારના ફ્લુઇડ્સની વાત કરવામાં આવે તો એન્જિન ઓઇલ પર વધારે ધ્યાન અપાય છે પરંતુ કારમાં એક જ ફ્લુઇડ્સ નથી આ સિવાય કારમાં બ્રેક ફ્લુઇડ ટ્રાન્સમિશન ફ્લુઇડ એન્જિન ફ્લુઇડ પાવર સ્ટીરિંગ ફ્લુડ પણ હોય જેને પણ બદલવાની જરૂર છે નંબર ત્રણ કારમાં હવા ચેક ન કરવી આ આપણી ગંભીર બેદરકારી છે ટાયરમાં પંક્ચર પડ્યું નથી તો ઓછી હવામાં પણ કાર ચલાવતા રહીએ છીએ જોકે આ વાત યોગ્ય નથી વાસ્તવમાં જો ટાયરમાં હવા ઓછી હોય તો કાર ભારે લાગે છે અને તેને ખેંચવા માટે એન્જિનને વધુ તાકાતની જરૂર પડે છે તેથી તમારા વાહનના ટાયરની હવા નિયમિત ચેક કરાવતા રહો નંબર ચાર બ્રેક્સ પર ધ્યાન ન આપવું આવું કેટલીક વાર એવું બન્યું છે કે ગાડી રોકતી વખતે વિચિત્ર અવાજ આવ્યો હોય જો બ્રેક્સ લગાવતી વખતે મિક્સરના ગ્રાઇન્ડિંગનો અવાજ આવે તો તમારે સમજી જવું કે વાહનના બ્રેક પેડ બદલવાની જરૂર છે જો તમે સમયસર તેમાં ધ્યાન નહીં આપો તો બ્રેક ફ્લુઇડ લીક થઈ જશે અને બ્રેક બિલકુલ કામ કરવાનું બંધ કરશે નંબર પાંચ કારની સફાઈ કારની સફાઈ સારી રીતે ન કરવી કારણ કે ઘણા લોકો એવા હોય છે કે કારને ધોવા માટે ગેરેજમાં વોશિંગ માટે લઈ જાય છે એ વાત અલગ છે પરંતુ જો તમે લાંબા સમય સુધી કારને સાફ નથી કરતા તો બહારની ધૂળ ભેજ અને ગંદકીને કારણે કારનો રંગ બગડે છે અને ડાઘા પડ્યા પછી તે દૂર કરવા પણ મુશ્કેલ બને છે નંબર છ વધારે ઠંડુ અથવા ખૂબ જ ગરમ એન્જિનનો ઉપયોગ કરવો ઘણી વાર થાય ઋતુ બદલાય એટલે ઠંડીની ઋતુમાં ઘણા ઘણા આદત હોય કે તેમની કારને સુધી બંધ અને ચાલુ ન કરે અને જ્યારે ચાલુ કરે છે એ સમયે તેમને તકલીફનો સામનો કરવો પડે છે બસ એવું જ ઉનાળામાં પણ છે જો તમે બ્રેક વગર સતત કલાકો સુધી કાર ચલાવો છો તો તેના કારણે એન્જિન ખૂબ ગરમ થઈ જાય છે નંબર સાત ખાડાઓને સ્પીડ બ્રેકર પર કાર ચલાવી ઘણા બધા એવા લોકો હશે સ્પીડ બ્રેકર વિશે ખૂબ સંવેદનશીલ હોય અને તેમની ડ્રાઇવિંગ સ્કિલ બતાવવા માટે ખાડા કે બમ્પ હોય તો પણ સ્પીડથી કાર ચલાવી દે આ આદત તમારી કારના અંદરના ભાગને હલાવી દે છે જેમાં સસ્પેન્શન બોડી વર્ક ટાયર વ્હીલ પ્લેટ્સ બધા પર તેની અસર થશે નંબર આઠ હવામાનની અસરથી વાહનનું રક્ષણ ન કરવું આપણે આપણી કાર માટે ખૂબ જ કહેવાય કે બેદરકાર છીએ કારને જો કવર વગર રાખીએ કલાકો સુધી તડકામાં પડી રહે છે છે તો કારના કારના અને અંદરના પણ નુકસાન થાય ક્યારેક કારની અંદરનું તાપમાન વધી જવાથી અંદર અનેક પ્રકારના ગેસ બને છે તે સીટ કવરથી લઈને કારના ઇન્ટિરિયર સુધીની દરેક વસ્તુ પર પણ અસર કરે છે તેથી હંમેશા તમારી કારનું સમયાંતરે ચેકઅપ કરાવો અને આ ભૂલો પર ધ્યાન આપશો તો તમે તમારી કારને એકદમ તંદુરસ્ત રાખી શકો છો જો તમને પણ આ જાણકારી ખરેખર પસંદ આવી હોય તો ઝી ચોવીસ કલાક સાથે જોડાયેલા રહો